કાટલે શું તે કહેવા માંગુ છું, તો તમે મારા શબ્દ ધ્યાનથી સાંભળજો તેવી મારી નમ્ર વિનંતી છે. કે દરેક કવિઓ માતા અને માતૃ ઉપમા આપે છે, પણ પિતા વિશે લેખક કામોમાં નથી આપતું. હું માતાનો વિરોધ નથી કરતી, પિતા શબ્દ સૌ જાણે છે. તું નાનો હતો, પાપા પગલી કરતો હતો, ચાલતા ચાલતા પડી જતો, તારા મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને મોટો થયો, સ્કૂલ જતો, પાછળ વળતા પપ્પાને તાતા કહ્યું, તો તારા મનમાં એક જ વિચાર આવતો, પપ્પા છે ને. પણ તારા લગ્ન પછી તારી પત્નીના કહેવાથી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકતા પહેલા કેમ વિચાર ન આવ્યો, પપ્પા છે ને. બસ અહીં બેઠેલા તમામને મારી એક જ વિનંતી છે કે તમે તમારા માતા પિતાને વૃદ્ધાશ્રમમાં નહીં મૂકતા, જ્યારે એ છે ને ત્યારે જ આપણે છીએ, એના વગર આપણો કોઈ અસ્તિત્વ નથી. મા ઘરનું ગૌરવ છે ને, તારે પિતા ઘરનું અસ્તિત્વ છે. મા પાસે બે સમયની ધારા છે ને, તારે પિતા પાસે સ્વયંની હોય છે. તું નાનો હતો, મને મારા પપ્પા કરતાં સાંજ વધુ ગમે છે, મને મારા પપ્પા કરતાં સાંજ વધુ ગમે છે. કેમ કે મારા પપ્પા તો મારી માથે સારા રમકડા લાવે છે, અને સાંજ તો મારા પપ્પાને લાવે છે, સાંજ તો મારા પપ્પાને લાવે છે. બે દિવસનો ભોજન મા બનાવે છે ને, ત્યારે એ ભોજનની વ્યવસ્થા પિતા કરે છે. પિતા એવી વ્યક્તિ છે કે તેના પરછાયામાં દીકરી રાજ કરે છે. પિતા વિશે એટલું જ કહેવા માગું છું કે શબ્દ ઘટે છે. અસ્તું.